हाल महत्वना समाचार मळी रह्या छे। वड़तालना संप्रदायनु हार्दिक पटेल बाबते निवेदन आपवामां आव्युं छे। वड़ताल संप्रदायना संतनुं निवेदन सामे आव्युं छे। संत नवतन स्वामीनुं हार्दिक उदय निवेदन सामे आव्युं छे। संत स्वामीए कह्युं के हार्दिक पटेल हिंदुत्ववादी पार्टीमां जोडावुं जोईए। कोंग्रेसना भारतीय अने हिंदू संस्कृति ने आवा युवानोनी जरूर छे। जे हिंदू हितनी वात करशे ते देश पर राज करशे। नवतम स्वामीए कह्युं हार्दिक पटेल हिंदुत्ववादी पार्टीमां जवुं जोईए। संत नवतम स्वामीनुं हार्दिक मुद्दे सौथी मोटुं निवेदन, हार्दिक पटेले हिंदुत्ववादी पार्टीमां जोडावुं जोईए। भारतीय अने हिंदू संस्कृति ने आवा युवान नेताओनी जरूर छे। जे हिंदू हितनी वात करशे ते देश पर राज करशे तेवुं पण जणाव्युं हतुं। વધુ એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે સુરતથી। સુરતમાં ડિલિવરી બોયે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું। સુરતમાં ડિલિવરી બોયે કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું। 14 વર્ષની કિશોરીને પ્રેમ જાળમાં ફસાવીને આ કૃત્ય કર્યું હતું, ત્યારે વિડીયો બનાવી 5 વખત દુષ્કર્મ આચર્યું હતું। અંગત પળોનો વિડીયો મિત્રોને પણ ફોરવર્ડ કર્યો હતો, ત્યારે અડાજણ પોલીસે આરોપીની ધરપકડ કરી છે। સુરતમાં ડિલિવરી બોયે કિશોરી પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે। 14 વર્ષની કિશોરી પ્રેમ જાળમાં ફસાવી કૃત્ય કર્યું હતું। આ સાથે વધુ વિગત માટે સંજય જોડાઈ ગયા છે। જે સંજય, યુવતી પર દુષ્કર્મ ડિલિવરી બોયે આચર્યું હતું, શું છે વધુ વિગત? સુરતના અડાજણ વિસ્તારની ઘટના છે। એક 14 વર્ષીય કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી ડિલિવરી બોયે। તેની આજુબાજુની સોસાયટીમાં જ રહેતો હતો અને પરિવારથી પણ પરિચિત હતો। આવા પરિસ્થિતિમાં તેને કિશોરીને પ્રેમજાળમાં તો ફસાવી જ, પરંતુ એટલું જ નહીં, તેના અંગત પળોની વિડીયો રેકોર્ડિંગ કર્યું, ફોટાઓ પાડ્યા અને તેના થકી એ કિશોરીને વારંવાર સંબંધ રાખવા માટે બ્લેકમેલ કરી રહ્યો હતો। અંતે કિશોરીએ થાકીને તેના પિતાને જાણ કરી અને ત્યારબાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો। હાલ તો પોલીસે બોની પટેલ નામના જે આરોપી છે તેની ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ હાલ કરવામાં આવી રહી છે। જી સંજય, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। ત્યારે 14 વર્ષની કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી યુવકે દુષ્કર્મ આચર્યું, વિડીયો બનાવી 5 વખત યુવતી પર દુષ્કર્મ આચર્યું, અંગત પળોનો વિડીયો મિત્રોને પણ ફોરવર્ડ કર્યો, ત્યારે અડાજણ પોલીસે આરોપીની ધરપકડ કરી છે।